ને મિત્રો મજામાં મિત્રો તલાટીના પેપર્સના જૂના આપણે ઉથલાવી અને જે સમ્સ પૂછાયેલા છે બધા આપણે જોઈ રહ્યા છીએ. એમાં તમે જોશો કે ઘણું બધું સિમ્પલ પૂછાયેલું છે. જેમ કે અહીંયા સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. મિત્રો તમને યાદ જ છે કે એકડો છે એ નથી વિભાજ્ય નથી અવિભાજ્ય, હેને? પછી તો અવિભાજ્યમાં ચાલુ કરશો એટલે બે આવશે, ત્રણ આવશે, પછી કોણ આવશે? પાંચ આવશે, સાત આવશે, પછી નવ નહીં આવે, અગિયાર આવશે. અને વિભાજ્યની વાત કરી તો ચોગડો આવશે, છગડો આવશે, આઠ, બરાબર, નવ, આ બધા આવશે. હવે સૌથી નાની વિભાજ્ય, તો વિભાજ્યમાં કોણ આવશે? ચાર. અને સૌથી નાની અવિભાજ્ય, તો કોણ આવશે? બે. તો આ બેનો તમને સરવાળો કીધો છે. એક જ મિનિટ. તો ચાર ને બે છ, એવું તો છે નહીં. તો બસ મને મારી ભૂલ પકડાઈ ગઈ છે, મારી ઉતાવળમાં આ વાત રહી ગઈ છે કે સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓ ના વર્ગનો સરવાળો. એકચ્યુઅલી આવું પૂછાયેલું હતું, ના વર્ગનો સરવાળો. હવે જુઓ જી, બે નો વર્ગ અને ચાર નો વર્ગ અને સરવાળો. જુઓ બે નો વર્ગ કેટલા થશે? ચાર, ચોકે ચોકે સોળ, સોળ ને ચાર વીસ. તો એવો જવાબ જરૂર છે. તો મિત્રો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભૂલ છે તો ક્યાં ભૂલ છે. તો અહીંયા આવું પૂછેલું કે સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો ખાલી જગ્યા છે. તો આ ખ્યાલ જ છે કે અવિભાજ્ય સૌથી નાની બે છે, વિભાજ્ય સૌથી નાની ચાર છે. એ બે નો વર્ગ કરી, બે નો વર્ગ ચાર, ચાર નો વર્ગ સોળ અને એનો સરવાળો વીસ. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. અહીં તમને સામાન્ય કેલ્ક્યુલેશન ઉપર આધારિત સમ પૂછ્યો છે કે જો એ વત્તા બી બરાબર છ અને એ બી બરાબર આઠ હોય તો એ ઘન વત્તા બી ઘનની કિંમત શું થાય. મિત્રો આ સૂત્ર આધારિત તમે ગણી શકો છો, પણ એટલી બધી નાની રકમ છે ને તો સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ જ વિચારો. જેમ કે જો બે સંખ્યાનો સરવાળો છ છે ને એ જ બે સંખ્યાનો ગુણાકાર આઠ છે. હવે કોઈ એમ કહે કે એ અને બીનો ગુણાકાર આઠ છે, એટલે તમે વિચારો કે આ એક અઠા આઠ, બરાબર, બે વિચાર બે ચોક આઠ. ચાલો હવે એ સિવાય વિચારો છે તો તમને કંઈ મળતું નથી. એનો અર્થ કે એવી કઈ બે સંખ્યા છે આ અથવા કે જેનો સરવાળો છ થાય, તો એક ને આઠ નવ થાય, બે ને ચાર છ, બે ને ચાર છ. તો હવે બે અને ચાર તમે ધારી જ લ્યો તો ઘન કરો છો, સરવાળો કરો છો, કાંઈ એમાં ફેર પડવાનો નથી. તો જુઓ જો, એક ને બે કહી દો અને એક ને ચાર કહી દો. જુઓ જો, એનો ઘન એટલે કે બેનો ઘન વત્તા ચારનો ઘન. બે દુ ચાર દુ આઠ, ચોકે ચોકે સોળ, ચોકુ ચોસઠ, અને એનો સરવાળો કરો આઠ ને ચાર બાર અને છ ને એક સાત બાઉતેર. તો એવો જવાબ તમને આપ્યો જશે. તો ક્યારેક આટલા સિમ્પલ હોય છે, તમારે જે રકમ આપી છે એના આધારે જ નક્કી કરી લેવાનું કે આમાં આપણે શું કરવું. તો મોટા મોટા સૂત્રો મૂકી શકો છો, પણ એ દિશામાં આપણે જશું જ નહીં, કારણ કે સમયનો આપણે વેસ્ટ જ કરવો નથી. જોઈએ નેક્સ્ટ. મિત્રો ત્રિકોણમિતિ આધારિત એકદમ સિમ્પલ, તમને લોકોને હવે આ એકદમ ખ્યાલ આવી ગયો છે કે જ્યારે તમને આવું કંઈક દેખાય કે એકમાં સરવાળો ને એકમાં બાદબાકી ને પાછો ગુણાકાર હોય, એટલે તરત તમને યાદ આવે કે આ તો એક્સ વત્તા વાય ને એક્સ ઓછા વાય જેવું છે. જ્યારે ગુણાકાર હોય તો એનો જવાબ તમને ખબર છે, એક્સ વર્ગ ઓછા વાય વર્ગ આવે. એનો અર્થ એવો થયો કે અહીં તમે એક વત્તા સાઇન થીટા અને એક ઓછા છે, એટલે એકનો વર્ગ ઓછા સાઇન વર્ગ થીટા થયો. એ જ રીતે નીચે પણ આવું થશે તો શું થશે, તમે જ કહો, યસ, એકનો વર્ગ ઓછા કોસ વર્ગ થીટા. મિત્રો એકનો વર્ગ એટલે તો એક છે, અને એક ઓછા સાઇન વર્ગ થીટા એટલે તમને સૂત્ર યાદ છે ને, કોસ વર્ગ થીટા. એ જ રીતે એક ઓછા કોસ વર્ગ થીટા એટલે કોણ આવે? સાઇન વર્ગ થીટા. મિત્રો તમને આ જે ન ફાવતું હોય તો ત્રિકોણમિતિ એસટીડી ટેન હે ને, એ પ્લેલિસ્ટની અંદર તમે જરૂરથી જોઈ લેજો. એના સૂત્ર કેમ પાછા કરવા, બધું શીખવું છે, તો આ જોઈ લેજો. બીજું, કોસ થીટાના છેદમાં સાઇન થીટા, બરાબર, જેને તમે શું કહો છો, કોટ, અને કોટનો અહીંયા બંને જગ્યાએ વર્ગ છે એટલે કોટ વર્ગ થીટા. બસ મિત્રો કામ પતી ગયું, કારણ કે ટેન વર્ગ થીટા તો તમને આપ્યું જ છે, અને ટેન વર્ગ થીટાનું વ્યસ્ત કરો એટલે શું થાય, કોટ વર્ગ થીટા. એનો અર્થ કે તમે આનું વ્યસ્ત કરી નાખો, આનું વ્યસ્ત કરવું એટલે સાતના છેદમાં આઠ, અને એવો જવાબ આર્યો. તો મિત્રો છે ને સહેલું, તો વધીને વધીને આમાં કંઈ ખાસ નવું કંઈ હોતું નથી, બસ માત્ર સૂત્ર આધારિત હોય છે. સૂત્ર એકવાર પાકા કરી લો અને પછી તો જલસા કરો. તો મજા આવી દોસ્તો, બસ આ રીતે આગળ આગળ કામ કરતા રહીશું મિત્રો. અને તમે લોકો પણ વધુ પ્રેક્ટિસ કરજો જેથી કરીને કંઈ પણ આવે આપણને આવડી જાય.
तो मित्रों काले वधु तैयारी साथे मिलते हैं ब्रेक के बाद. ऑल द बेस्ट.